મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય અક્ષરધામ મહોત્સવની જય સ્વામિનારાયણ હરે વચનામ્રત ઘરડા પ્રથમ પ્રકરણનું વિસ્મુ અજ્ઞાનીનું પોતાના સ્વરૂપને જોવાનું સ્વામિનારાયણ હરે સંવત અઢારસો ને છોતેરના પોષ સુધી બીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તક્યા નંખાવીને વિરાજમાન હતા અને ધોળી પાગ માથે બાંધી હતી અને તે પાગને વિશે પીળા ફૂલનો તોરો વિરાજમાન હતો અને કંટને વિશે પીળા પુષ્પનો હાર વિરાજમાન હતો અને બે કાનને વિશે ધોળા અને પીળા પુષ્પના ગૂંછ વિરાજમાન હતા અને ધોળો ચોફાડ ઓઢ્યો હતો અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો અને કથા વંચાવતા હતા અને પોતાના મુખાર આગળ પરમહંસ તથા દેશ દેશના હરિજનની સભા બરાઈને બેઠી હતી પછી સ્વામી શ્રી સહેજાનજી મહારાજ બોલ્યા જે સાંભળું સર્વને એક પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે સર્વે હરિભક્તે હાથ જોડીને કહ્યું જે પૂછો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે પછી તો સર્વ વિચારી રહ્યા પણ ઉત્તર કરી શક્યા નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા જે લ્યો અમે જ ઉત્તર કરીએ ત્યારે સર્વે રાજી થઈને કહ્યું જે હે મહારાજ તમથી જ યથાર્થ ઉત્તર થશે માટે કહો પછી શ્રીજી મહારાજ બોલ્યા જે આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે અને કુરુપને જુએ છે તથા બાળ યૌવન અને વૃદ્ધપણાને જુએ છે એવા અનંત પદાર્થને જુએ છે પણ જોનારો પોતે પોતાને જોતો નથી અને કેવળ બાહ્ય દ્રષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે પણ પોતે પોતાને નથી જોતો તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે અને જે મિત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદને લે છે તેમજ શ્રોત્ર ત્વક રસના ઘણ ઇત્યાદિ સર્વ ઇન્દ્રિયો કરીને વિષય સુખને ભોગવે છે ને જાણે છે પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી એ જ સર્વ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે અને એ જ ઘેલામાં અતિશય ઘેલો છે અને એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે અને એ જ સર્વ નીચમાં અતિશય નીચ છે ત્યારે શુકમુને આશંકા કરી છે પોતાનું સ્વરૂપ જોવું તે શું પોતાના હાથમાં છે અને જો પોતાના હાથમાં હોય તો જીવ સિદ્ધ અતિશય અજ્ઞાની રહે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે અને કે દાડે એણે પોતાના સ્વરૂપને જોયાનો આદર ને ન દીઠું અને એ જીવ માયાને અધીન થકો પરવશ થઈને તો સપનાને સુષુપ્ત અવસ્થામાં અંતર્દ્રષ્ટિ કરીને જાય છે પણ પોતે પોતાને જાણે કોઈ દિવસ પોતાના સ્વરૂપને જોવાને અંતર્દ્રષ્ટિ કરતો નથી અને જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતર્દૃષ્ટિ કરે છે તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવલ પ્રકાશમાન જુએ છે અને તે પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે અને નાર સંકાદી થાય છે માટે તો જેટલી કસર રહે છે તેટલી પોતાને આળસે કરીને રહે છે ઇતિ ઈતિવચનામતમ એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું વિષ્મું વચનામત જે તે થયું બોલો ભગવાન પુરુષોત્તમ जनो जानन् इदं सत्यं।, जानन सत्यं मुच्यते भवबन्धनाद्